राम राम साहेब, आओ आओ। राम राम काका, केम छो? खेती मां शू चाले छे? केम मुझायला लागो छो? जुओ ने साहेब, कोई पण पाक वावीए એમાં ફૂગ આવી જાય છે। અરે કાકા, એમાં ગભરાવાની ક્યાં જરૂર છે? કેવી કેવી ફૂગ આવે છે? મારે તો અલગ અલગ પાકમાં સફેદ ફૂગ, કાળી ફૂગ, સુકારો, ઉગસુક, કોવારો, આવી તો ઘણી બધી સમસ્યા છે। જુઓ કાકા, એમાં તો એવું છે ને કે સફેદ ફૂગ, સુકારો, કોવારો, રાતડા માટે તો એગ્રીકોનનું ટ્રાઇકોન તો છે જ, અને જો કાળી ફૂગ, ઉગસુક વગેરે જમીનજન્ય ફૂગ હોય તો એગ્રીકોનનું સુડોન જ કાફી છે। સાહેબ, આ ટ્રાઇકોન અને સુડોન એ બે કોઈ કેમિકલ છે કે શું? ના ના કાકા, આ તો જૈવિક છે, આમાં કોઈ કેમિકલ નથી, અને આનાથી તમારી જમીનના ઉપયોગી બેક્ટેરિયા મરતા પણ નથી કે કોઈ આડઅસર થતી નથી। સાહેબ, આ ટ્રાઇકોન અને સુડોન એ બે કયા કયા પાકમાં વાપરી શકાય? ટ્રાઇકોન અને સુડોન દરેક પાકમાં વાપરી શકાય છે। મગફળીમાં સફેદ ફૂગ, કાળી ફૂગ, ઉગસુક માટે, કપાસ અને જીરુમાં સુકારા માટે, લસણ અને ડુંગળીમાં સુકારો અને કોહવારા માટે, શેરડીના રાતડા માટે, મરચી, ટમેટી તેમજ શાકભાજીમાં કોહવારો અને સુકારા માટે, એરંડામાં સુકારા અને કોહવારા માટે, બટાકામાં કોહવારો કાપા ગળવા માટે, અને ફળ ઝાડમાં આવતા જમીનજન્ય ફૂગના નિયંત્રણ માટે ટ્રાઇકોન અને સુડોન ખૂબ જ અસરકારક છે। પણ સાહેબ, આ એગ્રીકોનનું ટ્રાઇકોન અને સુડોન વાપરવાનું ક્યારે? જુઓ કાકા, કોઈ પણ પાકમાં ટ્રાઇકોન અને સુડોનનો પ્રથમ ડોઝ વાવણી પછી 10-20 દિવસે અને ત્યારબાદ બીજો ડોઝ પ્રથમ ડોઝ બાદ 20 દિવસે આપવો। સાહેબ, એ તો બરાબર, પણ આ ખેતરમાં કેટલું આપવું ને કેવી રીતે આપવું? જુઓ, એમાં એવું છે ને, એક એકરે 1 કિલો ટ્રાઇકોન અને 1 કિલો સુડોન જરૂર મુજબ સંપૂર્ણ કોહવાયેલા છાણિયા ખાતર અથવા એરંડીના ખોળ અથવા રેતી કે માટી સાથે ભેળવવું, અને સાથે સાથે કંપનીએ આપેલ પ્રોબાયોટિક ફૂડને પાણીમાં ઓગાળી આની સાથે ભેળવવું। સાહેબ, મને આજે સાચી માહિતી મળી હોય એવું લાગ્યું, અને આજથી જ હું દરેક પાક વખતે જમીનના રોગ માટે એગ્રીકોનનું ટ્રાઇકોન અને સુડોન જ જમીનમાં આપીશ અને ફૂગથી રક્ષણ મેળવીશ। તો ચાલો કાકા, હું રજા લઉં, અને ખેડૂત ભાઈઓ, તમે પણ એગ્રીકોનનું ટ્રાઇકોન અને સુડોન વાપરજો અને વપરાવજો। જો કાંઈ જરૂર પડે તો આ રહ્યું મારું સરનામું અને ફોન નંબર।